गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे स्वाध्याय 2.1 જોઈશું, બરાબર। સ્વાધ્યાય 2.1 પ્રશ્ન પહેલો કે નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એકચલવાળી છે અને કઈ એકચલવાળી નથી, તમારા જવાબ માટે કારણ આપવાના છે। એટલે કે કઈ બહુપદીની અંદર એક જ ચલ આવેલા છે અથવા તો બે ચલ છે કે ત્રણ ચલ છે તે આપણે જણાવવાનું છે, અને ઘણી અભિવ્યક્તિ બહુપદી છે કે નહીં તે પણ જોવાનું છે। તો પહેલું 4x² - 3x + 7 સૌથી પહેલા બહુપદી છે કે નહીં એ ચકાસવા માટે આપણે શું કરશું, તો કે ચલની ઘાતાંક છે, ચલની ઘાતાંક કેવી હોવી જોઈએ, પૂર્ણ સંખ્યામાં હોવી જોઈએ। તો કે જો અહીંયા નથી તો અહીંયા શું લખાય, x0 લખાય, આના બરાબર લખાય 4x² - 3x1 7x0। તમે જુઓ તો કે x ચલ છે, ચલ એક જ છે, અને ઘાત કેવી છે 0 1 2, એટલે કે પૂર્ણ સંખ્યામાં છે, એટલા માટે આ બહુપદી છે, બહુપદી પણ છે અને ચલ કેટલા છે, તો કે x એક જ ચલ છે, તો આપેલ અભિવ્યક્તિ એક ચલ બહુપદી છે। તો આપણે લખશું કે આપેલ અભિવ્યક્તિ એક ચલ બહુપદી છે, બરાબર। બીજું y² + √2, અહીંયા આપણે જોઈએ તો કે આપણે અહીંયા જોઈએ તો આના બરાબર લખાય y1 + 0y1 √2y0। y નથી આપેલો એટલે શું, તો કે એમનો સહગુણક, y નો સહગુણક શું છે, 0 છે, એટલા માટે અહીંયા y દેખાતો નથી, પણ હકીકતની અંદર y આપણી પાસે અહીંયા છે। જો શું લખાય 0y1, તો તમે જુઓ તો કે અહીંયા ચલ કેવો છે, y એક જ છે, એટલે એક ચલ છે। પછી ચલની ઘાત કેવી છે, 0 1 2, એટલે કે પૂર્ણ સંખ્યામાં છે, તો તે કેવી છે, એક ચલ બહુપદી છે। તો આપેલ અભિવ્યક્તિ કેવી છે, એક ચલ બહુપદી છે, બરાબર। કે આપેલ અભિવ્યક્તિ એક ચલ બહુપદી છે, રેડી। ત્યારબાદ 3√t + t√2, તો આના બરાબર શું લખાય, તો કે 3t·1/2 + t·1√2 આવું લખાય। તો તમે આ જો તો ચલ કેવો છે, એક જ છે, કોણ t, પણ તેમની ઘાત કેવી છે, અહીંયા એક છે, અહીંયા 1/2 છે, એકના છેદમાં બે એ પૂર્ણ સંખ્યા છે, એટલે કે w હોલ નંબર છે, ના નથી, એકના છેદમાં બે એ પૂર્ણ સંખ્યા નથી, તો ઘાત પૂર્ણ સંખ્યામાં ન હોય તો આપેલ અભિવ્યક્તિ બહુપદી કહેવાય, તો કે ના, બહુપદી કહેવાય નહીં, એટલા માટે આ બહુપદી નથી। હવે બહુપદી નથી તો એક ચલ બહુપદી થોડી કહેવાય, રેડી। તો આપણે લખશું કે આપેલ અભિવ્યક્તિ બહુપદી નથી। શા માટે બહુપદી નથી, તો કે ચલની ઘાતાંક પૂર્ણ સંખ્યા નથી, બરાબર। આપેલ અભિવ્યક્તિ બહુપદી નથી, શા માટે નથી, તો કે ચલની ઘાતાંક કેવી નથી, પૂર્ણ સંખ્યા નથી, કેવી છે, અપૂર્ણાંકમાં છે, એટલા માટે આપેલ અભિવ્યક્તિ એક ચલ બહુપદી નથી। ત્યારબાદ નીચેનું y + 1/y + 2y, એટલે કે y + 2 y ની કેટલી ઘાત થાય, અંશમાં જાય તો માઇનસ ઘાત થાય, અહીંયા એક ઘાત છે તો -1, તો y + 2y - 1 ઘાત, અહીંયા પણ y ની ઘાત જે છે, ચલની ઘાત છે, એ ચલની ઘાત કેવી છે, પૂર્ણ સંખ્યામાં નથી, કેવી છે, ઋણ છે, તેથી આપેલ અભિવ્યક્તિ એક ચલ બહુપદી નથી। તો આપણે નીચે લખશું કે આપેલ અભિવ્યક્તિ બહુપદી નથી, શા માટે, કારણ કે ચલની ઘાતાંક પૂર્ણ સંખ્યા નથી, ચલની ઘાતાંક પૂર્ણ સંખ્યા નથી, એટલા માટે આપેલ અભિવ્યક્તિ એક ચલ બહુપદી નથી। અથવા એમ પણ લખાય કે અહીંયા ઘાત આપેલ ચલની ઘાત કેવી છે, -1 છે,
તેથી આપેલ અભિવ્યક્તિ બહુપદી નથી. બરાબર. ત્યારબાદ પાંચમો દાખલો, x ની 10 ઘાત વત્તા y નો ઘન વત્તા t ની 50 ઘાત. 1 2 3 ચલ 3 છે એટલે એક ચલ બહુપદી ન કહેવાય, ત્રણ ચલ કહેવાય. બરાબર. પછી બહુપદી કહેવા માટે આપણે શું જોવું પડે, તો કે ચલ ની ઘાતાંક પૂર્ણ સંખ્યામાં હોવી જોઈએ. 10 3 50 પૂર્ણ સંખ્યા છે, તો કે હા 10 3 ને 50 પૂર્ણ સંખ્યા છે, એટલે કે ચલ ની ઘાતાંક છે પૂર્ણ સંખ્યા છે, અને ચલ કેટલા આપેલા છે 1 2 ને 3, તો એક ચલ બહુપદી નથી. આપણે અહીં લખશું કે એક ચલ બહુપદી નથી, કેટલી છે, ત્રિચલ બહુપદી છે. એક ચલ બહુપદી નથી, શા માટે, તો કે આપેલ અભિવ્યક્તિમાં, આપેલ અભિવ્યક્તિમાં x y અને t એમ ત્રણ ચલ આવેલા છે, તેથી ત્રિચલ બહુપદી છે. બરાબર. તેથી કેવી છે, ત્રિચલ બહુપદી છે. બરાબર. આપણે અહીંયા લખશું કે તેથી કરીને નીચે લખવાનું કે આપેલ અભિવ્યક્તિમાં એક્સ વાય અને ટી એમ ત્રણ ચલ આવેલા છે, તેથી ત્રિચલ બહુપદી છે. રેડી, સમજાઈ ગયું. પ્રશ્ન બે, નીચેનામાં એક્સ વર્ગ નો સહગુણક લખો. એક્સ વર્ગ નો સહગુણક લખવાનો છે. બરાબર. તો એમાં પ્રશ્ન પેલો છે કે 2 વત્તા x વત્તા x, એટલે કે એક્સ વર્ગ ક્યાં છે, અહીંયા છે. એમનો સહગુણક એટલે કે એમની આગળ કોઈ અંક છે, ના નથી, અંક નથી તો કોણ હોય, એક હોય. અહીંયા કોઈ અંક નથી તો કોણ હોય, એક હોય જ. શું હોય, એક હોય. તો આપણે લખાય કે એક્સ વર્ગ નો સહગુણક, એક્સ વર્ગ નો સહગુણક કેટલો છે, એક છે. એક શા માટે, આગળ પ્લસ ની નિશાની છે એટલા માટે પ્લસ એક, આગળ માઇનસ હોત તો માઇનસ એક થાય. બરાબર. બીજામાં 2 x² + x³, આપણે પૂછ્યું છે એક્સ વર્ગ નો સહગુણક. એક્સ વર્ગ નો સહગુણક, અહીંયા કોઈ અંક આપેલો નથી, અંક નથી આપેલો, તો આપણે એમ સમજી લેવાનું કે એક છે. તો અહીંયા એક્સ વર્ગ નો સહગુણક શું થાય, તો કે એક્સ વર્ગ નો સહગુણક કેટલો છે, એક્સ વર્ગ ની આગળ માઇનસ ની નિશાની છે એટલા માટે માઇનસ એક છે. બરાબર. ત્યારબાદ ત્રીજું, પાઈ ના છેદ માં 2 x² + x, એક્સ વર્ગ ની આગળ શું છે, પાઈ ના છેદ માં 2, તો આપણે લખાય કે એક્સ વર્ગ નો સહગુણક કેટલો છે, પાઈ બાય 2 છે. રેડી. આગળ પ્લસ છે, પાઈ બાય 2 પ્લસ છે એટલા માટે પ્લસ. ત્યારબાદ ચોથું, √2x - 1, આમાં તો એક્સ વર્ગ જ નથી આપેલો, એક્સ વર્ગ નથી આપેલો, એ આપણે દેખાતો નથી, પણ હકીકતની અંદર એક્સ વર્ગ છે. જો કેમ લખાય, તો કે 0 x² + √2x - 1, એક્સ વર્ગ નથી દેખાતો એટલા માટે એક્સ વર્ગ નો સહગુણક કોણ હોય, 0 હોય, એટલા માટે આપણે એક્સ વર્ગ નથી દેખાતો. તો આપણે અહીંયા લખાય કે એક્સ વર્ગ નો સહગુણક કોણ છે, 0 શૂન્ય છે. બરાબર. જે આપને પદ આપેલું ન હોય અને એ પદ નો આપણે સહગુણક લખવાનો કે, તો આપણે શું લખી નાખવાનો, શૂન્ય લખી નાખવાનો. બરાબર. ત્યારબાદ પ્રશ્ન 3, 35 ઘાતાંક વાળી દ્વિપદી અને 100 ઘાતાંક વાળી એકપદી નું એક એક ઉદાહરણ આપવાનું છે. તો 35 ઘાતાંક વાળી ત્રિપદી દ્વિપદી, તો જેમાં બે પદ હોય અને ઘાત કેટલી હોવી જોઈએ, 35 હોવી જોઈએ, એટલે કે ચલ ની ઘાતાંક કેટલી હોવી જોઈએ, 35 હોવી જોઈએ. તો આપણે એવા ઉદાહરણ લખી જેમાં બે પદ હોવા જોઈએ. બરાબર. તો આપણે ઉદાહરણ તરીકે આવું લખી શકાય, એક્સ ની 35 ઘાત + 1. તો જો બે પદ છે, આ બે પદ છે, ચલ ની ઘાતાંક કેટલી છે, મહત્તમ, મહત્તમ કેટલી હોવી જોઈએ, 35, 35 કરતા મોટી હોવી જોઈએ નહીં. બરાબર. તો આ ચલ ની ઘાતાંક છે 35, તો એક્સ ની 35 ઘાત + 1 એ એક ઉદાહરણ થયું. એવું તમારે ઉદાહરણ બીજું લખવું હોય તો તમે લખી શકો 2 ના છેદ માં 3 વાય ની 35 ઘાત
વત્તા y ની 10 ઘાત આવું ઉદાહરણ પણ ચાલે કે અહીંયા જો y ની મહત્તમ ઘાતાંક કેટલી છે 35 છે તો એની આ બહુપદી ની ઘાતાંક કેટલી થઈ 35 થઈ અને પદ કેટલા હોવા જોઈએ બે આ એક પદ અને બીજું પદ બરાબર તો બે પદ છે અને ઘાત કેટલી છે 35 છે તો 35 ઘાતાંક વાળી દ્વિપદી નું ઉદાહરણ થઈ ગયું ત્યારબાદ 100 ઘાતાંક વાળી એક પદી એક જ પદી હોવી જોઈએ x ની 100 ઘાત યો આ x ની 100 ઘાત એક પદી છે અને ઘાતાંક કેટલી છે 100 છે ત્યારબાદ તમે લખી શકો કે માઈનસ 1 ના છેદમાં 2 y ની 100 ઘાત ચલ y છે ઘાત કેટલી છે 100 છે તો 100 ઘાતાંક વાળી એક પદી થઈ ગઈ આ એક પદ છે આ પણ એક પદ છે આ બે અલગ અલગ પદ નો કહેવાય વચ્ચે ગુણાકાર છે 1/2 અને y ચલ ની વચ્ચે ગુણાકાર નો સંબંધ છે એટલા માટે બે પદ કહેવાય ને જોયા સરવાળો કે બાદબાકી ની નિશાની હોત તો બે પદ કહેવાય બરાબર તો 100 ઘાતાંક વાળી એક પદી નું ઉદાહરણ થઈ ગયું બરાબર ત્યારબાદ પ્રશ્ન 4 નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો નીચે આપણે આપેલી છે એ બહુપદીની આપણે ઘાત જણાવવાની છે તો 5x^3 4x^2 7x અહીંયા ચલ x છે x ચલ ની મહત્તમ ઘાત કેટલી છે મહત્તમ એટલે કે મોટામાં મોટી અહીંયા x ની ઘાત કેટલી છે કઈ નથી એટલે કે અહીંયા 1 છે ઓ અહીંયા x વર્ગ છે અહીંયા x ઘન છે તો સૌથી મોટા કોણ 3 x ની ઘાત સૌથી મોટી કોણ 3 તો આ બહુપદી ની ઘાત કેટલી થઈ 3 થઈ તો આપણે લખાય કે આપેલ બહુપદી ની ઘાત કેટલી છે 3 છે રેડી આપેલ બહુપદી ની ઘાત કેટલી છે 3 છે શા માટે તો કે આપણે કીધું કે x ની મહત્તમ ઘાતાંક કેટલી હોવી જોઈએ સો x ની જે મહત્તમ ઘાતાંક છે એ લેવાની હોય તો x ની મહત્તમ ઘાતાંક આ કેટલી છે 3 છે એટલા માટે આપે બહુપદી ની ઘાતાંક ઘાત કેટલી છે 3 છે પ્રશ્ન બીજો કે 4 - y² અહીંયા y ની 0 ઘાત છે 4 - y ની 0 ઘાત -y² તો y ની મહત્તમ ઘાતાંક કેટલી છે 2 છે તો આપેલી બહુપદી ની ઘાત કેટલી થઈ 2 થઈ તો આપેલ બહુપદી ની ઘાત આપેલ બહુપદી ની ઘાત કેટલી છે 2 છે રેડી ત્યારબાદ 5t - √7 t ચલ છે એમની મહત્તમ ઘાતાંક કેટલી છે એ કઈ નથી તો કેટલી ઘાત હોય 1 ઘાત તો હોય જ બરાબર તો આ કેવી છે 1 ઘાત છે તો આપેલ બહુપદી ની ઘાત કેટલી છે 1 છે રેડી 3 અહીંયા કોઈ ચલ આપેલો નથી નથી ચલ આપેલો એટલા માટે શું હોય તો કે x ની 0 ઘાત હોય 3 * x ની 0 ઘાત x ની 0 ઘાત એટલે 1 1 * 3 એટલે 3 રેડી તો અહીંયા આપણે જ્યારે ચલ આપેલો ન હોય અને એ બહુપદી ની ઘાત આપણે શોધવાની કે તો આપેલ બહુપદી ની ઘાત કેટલી થાય 0 થાય તો આપણે લખાય કે આપેલ બહુપદી ની ઘાત કેટલી છે 0 અથવા તો 0 છે 0 છે રેડી સમજાઈ ગયું આ આપણે 100 નો સહગુણક કેવી રીતના મેળવો પછી બહુપદી ના ઉદાહરણ કેવી રીતના લખવા અને ઘાત આપેલ બહુપદી કેટલા ઘાત વાળી છે તે આપણે સમજતા શીખા આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોયું હતું કે બહુપદીના પ્રસ્તાવનાની અંદર કે બહુપદીનું પ્રકાર પડ્યા હતા એમાં ઘાતને આધારે પદને આધારે પડ્યા હતા તો આપણે ખબર પડવી જોઈએ કે અહીંયા આ બહુપદી છે એ કેવી બહુપદી કહેવાય એની ઘાત 3 છે તો આ બહુપદી કેવી કહેવાય ત્રિઘાત કહેવાય આપેલ બીજી આ છે આ બહુપદીની ઘાત કેટલી છે 2 છે તો એને કેવી કહેવાય દ્વિઘાત કહેવાય અહીંયા આપેલ બહુપદીની ઘાત કેટલી છે 1 છે એક હોય તો એને કેવી કહેવાય સુરેખ કહેવાય અહીંયા આપેલ બહુપદીની ઘાત 0 છે ઘાત 0 છે એટલે ખાલી તગડો આપેલો છે તો ખાલી 3 એટલે કેવી કહેવાય અચળ બહુપદી કહેવાય અને 0 હોય તો ખાલી 0 આપેલો છે કે 0 0 એ કેવી બહુપદી છે તો કે 0 એ 0 બહુપદી છે બરાબર એ આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર જોયું હતું હવે તમારે હોમવર્કની અંદર શું કરવાનું છે તો કે અહીંયા એક સ્વરૂપનો સહગુણક મેં લખેલો છે તમારા લોકોએ x નો સહગુણક લખવાનો છે બરાબર
તો તમારે જવાબ ની અંદર કોમેન્ટ બોક્સ ની અંદર x નો સહગુણક લખવાનો છે, આ 4 4 નો x નો સહગુણક લખવાનો છે, ત્યારબાદ 35 ઘાતાંક વાળી દ્વિપદી અને 100 ઘાતાંક વાળી એકપદી ના ઉદાહરણ તમારે એક એક કોમેન્ટ બોક્સ ની અંદર લખવાના છે, અને પ્રશ્ન 4 ની અંદર આ બહુપદી નો ઘાત જણાવવાની કીધી છે, બરાબર, તો તે કેવા પ્રકારની ઘાત છે, જો કે આ તો તમે કરી શકશો ને, તમને મેં હમણાં કહી દીધું છે, તો આપણે હોમવર્ક ની અંદર હું તમને બીજા એક્ઝામ્પલ આપું છું, તે તમારે મને કોમેન્ટ બોક્સ ની અંદર જવાબ લખવાના છે, કે એક્ઝામ્પલ તરીકે માની લો કે મેં કીધું છે x વર્ગ વત્તા 2 સાટી અને માઇનસ 8, આ 3 ની અંદર કેવી ઘાત છે, બહુપદી ની ઘાત કેવી છે તે તમારે જણાવવાનું છે, અને ઘાતમાં ગુજરાતી લખવાનું જણાવો તે આપેલ બહુપદી ની ઘાત 3 છે, એક્ઝામ્પલ તરીકે પેલામાં 2 લખી નાખો, આમાં 3 લખી નાખો, આમાં 4 લખી નાખો, એવી રીતના આંકડા લખીને પણ સમજાઈ જશે, બરાબર. ત્યારબાદ પ્રશ્ન 5, નીચે આપેલી બહુપદીઓને સુદેક દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરવાની છે. આપણે ખબર છે કે કોને સુરેખ કહેવાય, કોને દ્વિઘાત કહેવાય અને કોને ત્રિઘાત કહેવાય. સુરેખ કોને કહેવાય, તો કે જે ચલની ઘાત મહત્તમ ઘાત 1 હોય એને સુરેખ કહેવાય, બરાબર. જે બહુપદીની મહત્તમ ઘાત 2 હોય એને કેવી કહેવાય, દ્વિઘાત કહેવાય. જે બહુપદીની મહત્તમ ઘાત કેટલી હોય, 3 હોય એને કેવી કહેવાય, ત્રિઘાત કહેવાય. આ આપણે મગજમાં ઉતરેલું છે. તો આપણે બહુપદી આપેલી છે, કેટલી છે, 7 બહુપદી આપેલી છે, તો 7 બહુપદીમાં કઈ સુરેખ છે, કઈ દ્વિઘાત છે, કઈ ત્રિઘાત છે એ આપણે આવડે જ છે, બરાબર. ચાલો આપણે વર્ગીકૃત કરી દઈએ, તો કે પહેલા તો સુરેખ દ્વિઘાત અને ત્રિઘાત આપણે 3 લખીને ગા. સુરેખ, સુરેખ બહુપદી કોને કહેવાય, તો કે જેની ઘાત 1 જ હોય, જે ચલની મહત્તમ ઘાત 1 હોય. દ્વિઘાત કોને કહેવાય, જે બહુપદીની મહત્તમ ઘાત 2 હોય. ત્રિઘાત કોને કહેવાય, જે બહુપદીની મહત્તમ ઘાત 3 હોય, બરાબર. તો આપણે લાઈન સરાઈથી લેતા જઈએ, જોતા જઈએ. પેલી x વર્ગ વત્તા x મહત્તમ ઘાત કેટલી છે, 2, 2 છે તો એ કેમાં આવશે, દ્વિઘાતમાં. તો આપણે અહીંયા લખશું x વર્ગ વત્તા x, આ x વર્ગ વત્તા x એ કેવી છે, દ્વિઘાત બહુપદી છે. ત્યારબાદ x માઇનસ x ઘન મહત્તમ ઘાતાંક કેટલી થાય, 3, તો 3 થી તો એને કેવી કહેવાય, ત્રિઘાત કહેવાય. તો આપણે અહીંયા લખશું કે x માઇનસ x ઘન, અહીંયા જો અહીં બે પદ છે, અહીં બે પદ છે, પદને આધારે વર્ગીકરણ નથી કરવાનું, ઘાતને આધારે વર્ગીકરણ કરવાનું છે, બાકી આ બંને કેવી કહેવાય, દ્વિપદી કહેવાય, પણ આપણે અહીં ઘાતને આધારે કરીએ છીએ, તો અહીંયા મહત્તમ ઘાત 2 છે એટલે દ્વિઘાત થઈ, મહત્તમ ઘાતાંક 3 છે એટલા માટે ત્રિઘાત થઈ. ત્યારબાદ y પ્લસ y સ્ક્વેર પ્લસ 4, y ની મહત્તમ ઘાતાંક કેટલી છે, 2 છે, તો 2 છે તો એ ક્યાં આવશે, દ્વિઘાતમાં. તો આપણે અહીંયા લખશું y વત્તા y સ્ક્વેર પ્લસ 4 એ દ્વિઘાત બહુપદી છે. ત્યારબાદ 1 વત્તા x, x ની મહત્તમ ઘાતાંક કેટલી છે, 1 છે, તો એ કેમાં આવશે, સુરેખમાં આવશે. આપણે લખી 1 વત્તા x, રેડી. ત્યારબાદ 3t ની મહત્તમ ઘાતાંક કેટલી છે, 1 છે, તો એ કેમાં આવશે, સુરેખમાં, તો 3t. ત્યારબાદ r સ્ક્વેર, તો r મહત્તમ ઘાતાંક કેટલી થઈ, 2 થઈ, તો એ કેમાં આવે, દ્વિઘાતમાં આવે, લખશો r સ્ક્વેર. ત્યારબાદ 7x ઘન x ની મહત્તમ ઘાતાંક કેટલી થઈ, 3 થઈ, તો કેમાં આવશે, બોલો જી, ત્રિઘાત. તો આપણે લખશું x ઘન એ કેવી છે, ત્રિઘાત બહુપદી છે. તો તમે વર્ગીકરણ કરતા પણ શીખી ગયા, બરાબર. હવે આપણે સ્વાધ્યાય 2.2 એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. અસ્તુ, જય હિન્દ, જય ભારત.